વાંદરાનું કાળજું. એક ઘોર જંગલમાં નદી કાંઠે બોરના ઝાડ પર એક વાંદરું રહેતું હતું. બોર તો ખૂબ જ રસીલા અને સ્વાદિષ્ટ હતા. આખો દિવસ વાંદરું મોજથી એ ઝાડ પર બેસીને બોર ખાતું હતું. એ નદી કાંઠે એક મગર પોતાની પત્ની સાથે રહેતો હતો. એક દિવસ મગર જમીન પર આમ તેમ પડેલા બોર ખાઈ રહ્યો હતો. હે મિત્ર, આ બોર તો ઘણા સ્વાદિષ્ટ અને રસીલા છે. શું તું મારી પત્ની માટે થોડાક તોડીને આપી શકીશ? હા, જરૂર જરૂર, હું જરૂર આપીશ. આલે, વાંદરાએ થોડાક બોર તોડીને મગરને આપ્યા. પછી મગરે જઈને એ બોર પોતાની પત્નીને આપ્યા. અરે વાહ, આ તો બહુ સ્વાદિષ્ટ છે. બહુ જ. મેં તો મારી જિંદગીમાં આટલા સ્વાદિષ્ટ અને રસીલા ફળો ક્યારેય નહીં ખાધા. આથી રોજ હું તારે માટે આવા જ બોર લઈને આવીશ. થોડા જ દિવસોમાં વાંદરું અને મગર સારા મિત્રો બની ગયા. દિવસો આમ જ વીતતા ગયા અને એક દિવસ, રોજે રોજે એ જ ફળો ખાઈને હું કંટાળી ગઈ છું. આ બોર જો આટલા સ્વાદિષ્ટ છે તો આ ફળોને રોજ ખાવા વાળા પેલા વાંદરાનું કાળજું કેટલું સ્વાદિષ્ટ હશે. મને વાંદરાનું કાળજું જોઈએ. હમણાં જ લાવી આપો. શું શું કહે છે તું? એ મારો મિત્ર છે. તું પોતાનો વિચાર બદલી નાખ. નહીં, જો તું વાંદરાનું કાળજું નહીં આપે તો હું તને છોડીને જતી રહીશ. આ સાંભળીને મગર વિચારમાં પડી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. મગર વિચારવા લાગ્યો કે વાંદરાને પોતાના ઘરે શી રીતે લઈ આવે. અચાનક તેને એક તુક્કો સૂઝ્યો. મિત્ર, આજે તારે મારા ઘરે ભોજન માટે આવવાનું છે. અરે વાહ, સાંભળીને બહુ આનંદ થયો. ચાલ, હું આવું છું. મગરે વાંદરાને પોતાની પીઠ પર બેસાડ્યો અને એ તરવા લાગ્યો. નદીમાં થોડે દૂર ગયા પછી, મિત્ર મને માફ કર, મારી પત્નીએ ખાવા માટે તારું કાળજું માગ્યું છે, તેથી હું તને ત્યાં લઈ જઈ રહ્યો છું. અરે આ તો ખોટો ફસાયો. કંઈ પણ કરીને મારે અહીંથી નીકળવું જોઈએ. હે ભગવાન, મદદ કરો. અરે મિત્ર, તે આ વાત મને પહેલાં કેમ ન કહી? હું તો મારું કાળજું ઝાડ પર મૂકી રાખું છું. ચાલ નદી કાંઠે જઈએ, હું તને કાળજું આપી દઉં. ઠીક છે. નદી કાંઠે પહોંચતા જ વાંદરાએ એક લાંબો કૂદકો લગાવીને એકદમ ઉપર પહોંચી ગયો. કેમ, મને મારવાની યોજના બનાવતો હતો? અરે મૂરખ, અરે પોતાનું કાળજું બહાર કાઢીને કોઈ જીવતું રહી શકે? ચાલ જા અહીંયાથી અને પોતાની પત્નીને કહી દેજે કે મારું કાળજું ખાવું એટલું સહેલું નથી. બુદ્ધિમાની અને સાવધાનીથી કોઈ પણ સંકટને માત આપી શકાય છે.